વડોદરામાં હીટવેવથી 15 દિવસમાં 44 લોકોના મોત નિપજ્યા છે. 60થી વધુ ઉંમરના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી છે. હીટ સ્ટ્રોકને લઈને ડોક્ટર જયેશ રાજપુરાનું નિવેદન સામે આવી રહ્યું છે. 60થી વધુ વયના લોકોને કોમોર્બિડ પ્રકારના હોવાનું તબીબ દ્વારા કહેવામાં આવ્યું છે. તેઓને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટની સમસ્યા હોય છે. વૃદ્ધ લોકોએ બપોરે 12 થી 4માં બહાર ન નીકળવું તેવું તબીબ દ્વારા કહેવામાં આવ્યું છે. બપોરના સમયે ટુ વ્હીલર કે થ્રી વ્હીલર ન ચલાવવું તેવી પણ સલાહ આપવામાં આવી છે. માથું દુખવું, ચક્કર આવવા, ગભરામણ હીટસ્ટ્રોકના લક્ષણ છે. આવા લક્ષણો ધરાવતા લોકોને વૃક્ષ નીચે લઈ જવા, ઠંડુ પાણી પીવડાવી ઠંડા પોતા મૂકવા, આવા દર્દીઓની નજીકની હોસ્પિટલમાં લઈ જવા તેવું તબીબ દ્વારા કહેવામાં આવ્યું છે. આવા માથાનો દુખાવો કે ઉલટી, ઉબકા કે ચક્કર આવવા, આવા કોઈ પણ સિમ્પટમ્સ થાય તો તરત જ જ્યાં છાયો હોય અથવા તો વાતાનુકૂલિત જગ્યા હોય તે જગ્યાએ તાત્કાલિક જતા રહેવું જોઈએ. આપણે આવી કોઈ વ્યક્તિને જોઈએ કે જેને આવા સિમ્પટમ્સ થયા તો તાત્કાલિક એને વાતાનુકૂલિત જગ્યા હોય કે જ્યાં છાયડો હોય, ઠંડક હોય, પંખો હોય, જ્યાં વેન્ટિલેશન પ્રોપર હોય આવી જગ્યાએ એને તાત્કાલિક લઈ જવો જોઈએ. જો વાતાનુકૂલિત જગ્યા ના હોય આપણી પાસે તો તરત જ એને ઠંડા પાણી પીવડાવવું જોઈએ અથવા ઠંડા રૂમાલ વડે એને ઢાંકી દેવો જોઈએ કે જેથી કરીને એના બોડીનું ટેમ્પરેચર મેન્ટેન થાય. અને જે વ્યક્તિને ઓલરેડી જૂની બીમારીઓ છે જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ઉંમરલાયક વ્યક્તિઓ જે છે એ લોકોએ આવા સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ટુ વ્હીલરનો કે સાયકલનો આવા વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. બને ત્યાં સુધી ફોર વ્હીલરમાં અથવા તો બસમાં કે એમાં જ ટ્રાવેલિંગ કરવું જોઈએ. અને ફિઝિકલ સ્ટ્રેન પડે એવા કામ આવા સમયે ટાળવા જોઈએ તો આપણે આવા હીટ સ્ટ્રોકથી અથવા તો આ પ્રકારે મોર્ટાલિટીથી આપણે બચી શકીએ છીએ. ત્યારે જે પ્રમાણે ગરમી પડી રહી છે તેને કારણે હીટવેવની અસરને કારણે વડોદરામાં 44 લોકોના મોત નિપજ્યા છે. જો વાત કરવામાં આવે વડોદરાની અંદર તબીબ દ્વારા પણ સલાહ આપવામાં આવી છે.